કરવાથી આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગૃત થાય. ભક્તિ વધારનારું છે શિવ મહાપુરાણ. એ ભગવાન શિવ મહાકાલ ભગવાન આશુતોષ પશુનાથપતિ એના પ્રત્યે આપણા ભીતરની અંદર અનન્ય ભાવ જાગે, પ્રેમ જાગે, શ્રદ્ધા જાગે, ભક્તિ જાગે, તો જ આ વિતરાગી ભાવ પ્રગટ થાય. વિતરાગ જાગે ખરો, પણ કીધું ને સ્મશાન વૈરાગ્ય, કોઈનું જોવે ત્યારે આવી જાય બધું બહુ, પણ પછી પાછો જતો રહે, ટકે નહીં. તો વૈરાગ્યને ટકાવવા માટે સંતોનો સંગ કરો. પછી ત્યાં બહુ વિચારવાનું નહીં, લોજિક લઈને નહીં જવાનું સંતો પાસે, અતાર્કિક બુદ્ધિ. કાલે તમને 5 સૂત્ર બતાવ્યા હતા, અતાર્કિક બુદ્ધિ, તર્ક નહીં વિચારવાનું નહીં બધું, બહુ સંતો પાસે જાઓ. રામચરિત માનસમાં એટલે તુલસીદાસજી મહારાજે જે ભક્તિના 9 પ્રકાર બતાવ્યા સબરીબાઈની પાસે બેસીને, એમાં પહેલો પ્રકાર તુલસીદાસજી મહારાજે ગાયો છે. પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ હો, પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુષરી રતી મમ કથા પ્રસંગા, દુષરી રતી મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ, રામ જય રામ જય, બોલો શ્રી રામ જય. પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, પ્રથમ ભક્તિ સંતોનો સંગ કરો, સંતોનો સંગ કરો. પરંતુ સંતો પાસે ગયા પછી તાર્કિક બુદ્ધિ લઈને ન જાઓ, અતાર્કિક બુદ્ધિ, નો લોજિક, માત્ર સમર્પણ ભાવ લઈને જાઓ. સંતો કહે તે કરો, સંતો કરે તે ના કરો, એ કહે તે કરો, એ પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, એ આપણે કરવાનું. સુતજી મહારાજે કહ્યું છે કે આપણા ભીતરની અંદર અને દુશરી રતિ મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ મારી કથામાં તમને રતિ હોવી જોઈએ, પ્રીતિ હોવી જોઈએ, મારી કથામાં તમને રસ જાગવો જોઈએ, ભાવ જાગવો જોઈએ, પ્રેમ જાગવો જોઈએ. તુલસીદાસજી મહારાજ કહે છે કે જે ભગવાનની કથા નથી શ્રવણ કરતો, એને ભગવાને ભલે ગમે તેટલો સુંદર બનાવ્યો હોય કોઈ કામનો નથી.
जिन्हें हरी कथा सुनी नहीं काना, जिन्हें हरी कथा सुनी नहीं काना, मान हूँ श्रवण रंद्र ही समाना, श्रवण ब्रह्म रंद्र ही समाना, श्रवण रंद्र रही यही भवन समाना, जेने कथा प्रत्ये प्रेम नती, जिन्हें हरी कथा सुनी नहीं काना, जेने कान थी भगवान ने कथा नथी सांभळी, एना कान कान नथी, सापने रेवाना डर छे, सापने रेवाना डर छे, तमारा माटे नथी, तमे तो कथा श्रवण करो छो, पण जे नथी करता एना माटे छे, गना આમ લિમિટ બનાવીને બેઠા હોય ને કે અત્યારે થોડી કથા સંભળાય, તો ક્યારે જ્યારે કાન સાંભળવાનું બંધ કરે ત્યારે સંભળાય, ગણાને એવું હોય કે ઘરડા થાય ત્યાં શું કરવાનું, પછી કરીશું કથા સાંભળીશું, સંભળાય, આ મોઢામાંથી બધું ફર્નિચર નીકળી ગયું હોય, જીભ લોચા વળતી હોય, રામ રામ બોલવાને બદલે લામ લામ થતું હોય, આ મંત્ર હરખા ન બોલાય ત્યારે કથા સાંભળવાની, આ અડધું સંભળાતું હોય, અડધું ના સાંભળાય, પછી અડધું સાંભળે ને અડધું ના સાંભળે, એમાં કેવી તકલીફ થાય. મારી સાસુએ એમ કહ્યું કે પણિયા રે દીવો મેલ, મેં ફોડીએ એમ સાંભળ્યું કે માટલા ફોડી મેં, પછી આવું થાય, આવા સમય પછી કથા સાંભળવા જાવ તો ક્યાં. ભગવાનને જેમ તાજું પુષ્પ અર્પણ કરીએ, એમ યુવાની એ આપણા જીવન પુષ્પ, જીવન જિંદગીના બાગનું એ યુવાની એ ખીલેલું પુષ્પ છે, અને એ પુષ્પ ભગવાનના ચરણે અર્ધરવું જોઈએ. હે, આપણે બધા ધરાયેલા પુષ્પો છીએ, યુવાનીથી બધાએ ભક્તિ કરી છે ને, એટલે અહીંયા બેસવાનું મન થયું છે આ અવસ્થામાં. નહીં તો જેને યુવાનીમાંય ભગવાન ન ભજ્યા હોય ને, એને વૃદ્ધા અવસ્થામાં ભગવાન યાદ આવતા જ નથી. એવા ઘણાએ જોયા છે અમે વડવાઓને, દાદાઓને, દાદીઓને, એટલીસ્ટથી ટીવીની સિરિયલો જોતી હોય, બોલો. અને દાદા, એવા ઘણાય દાદાઓને જોયા છે, એ ટીવીમાં બેઠા હોય મસ્તીથી, ટીવીમાં સત્સંગ આવે છે ને, સાંભળવું હોય તો સંભળાય જ ને, પણ એ બધું નહીં, સમાચાર જોયા કરવાના, આનું આમ થયું, નું તેમ થયું, પછી ભેગા થઈને બધા તો એ જ વાતો કરે. હવે એ બધું જાણ્યા પછી તમને કંઈક મળવાનું ખરું, કઈ જગ્યાએ શું થયું, આ બધું બહુ જાણવાની ઘણાને ટેવ હોય. એક દાદા એક કે એક વસ્તુ વાંચે, એક કે એક વસ્તુ વાંચે. એક વખતે પરીક્ષાનું રિઝલ્ટ આવેલું ને, તે દાદા વાંચે આટલા ટકા, આટલા ટકા, આટલા, આટલા બધાને એક્સિડન્ટ થયો તો આટલા બધા ટેકા લેવા પડ્યા કે ટકા લેવા પડ્યા, આટલા ટાંકા હોય કે. એકવાર સમાચારમાં એવું વાંચી ગયા, કમળાએ આટલાનો ભોગ લીધો, કમળાએ આટલાનો ભોગ લીધો, કમળાએ આટલાનો ભોગ લીધો, તો દાદા કે કેવી પડે કમળા, કેવી પડે આટલા બધાનો ભોગ લેવા વાળી, કેવી હશે કમળા. અલા એ કમળા બેન નહીં, આ તો કમળો, બધાને પીડા કરી નાખે એ કમળો. વાંચે વાંચે પણ આવું બીજાનું ઉંધારા વડે ચડાવી દે. સંતોનો સંગ કરો, હૃદયમાં ભક્તિ અને વૈરાગ્યને જાગૃત કરો. વૈરાગ્ય ત્યારે ટકે જ્યારે સેવાનો ભાવ હૃદયમાં જાગૃત થાય. સેવાનો ભાવ, સેવા કરો. સેવા અને ભક્તિ એ બે અધ્યાત્મના જે ગાડી છે ને, એના બે પૈંડા છે, સેવા અને ભક્તિ. જિંદગીના જહાજમાં બેઠા પછી ભવસાગરમાં પડેલા છીએ, તો જિંદગીનું જહાજ આપણું એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે એટલા માટે આપણે બે હલેસા મારવા પડે છે. આ બે હલેસાનું નામ છે, એક છે સેવા અને એક છે ભક્તિ. એકલી ભક્તિ પણ નહીં ચાલે, એકલી સેવા પણ નહીં ચાલે. એકલી સેવા કરનારો, ભક્તિ વગરનો જીવ સેવા કરીને અભિમાની બનશે, અભિમાની બનશે, એને નામના કામના થશે, નામનાની કામના થશે, મને યશ કીર્તિ જોઈશે, એનું નામ બોલાવવું જોઈએ, એને માનપાન જોઈએ, આ બધું આવે. એકલી સેવા, સેવાની સાથે ભક્તિ હોય ને તો માણસ નમ્ર બની જાય. ના ના,
મારા ભગવાને મને કૃપા કરીને પસંદ કર્યો ને સેવા કરવા માટે, એ મારું સૌભાગ્ય છે ભાઈ, મારા નામની કોઈ જરૂર નથી. આ ભક્તિ, એકલી ભક્તિ આંધળી છે. ભક્તિ કરતા કરતા પણ અભિમાન આવી જાય છે ઘણી વખતે, હું તો આટલી માળા કરું જ, મારે પીપળે જવાનું જ, મારે ઉમરા પૂંજવાના જ, મારે આટલું આમ કરવાનું જ, આ વ્રત તો મારે નકોડું કરવાનું. કોને કહો છો? ભક્તિ તો છુપાયેલી હોય, બોલે જ નહીં. ભક્તિ બોલે જ નહીં, અને બોલે તો સમજવાનું આ ભક્તિ નથી. ગનંતી હોય બહુ બોલે, તમે કેટલી કરો છો? એટલે એનું તું કામ ખોલે છે? તારો રાજ તાર ખોલવું હોય તો ખોલ, પણ એના કરતાં હું વધારે છું ને, એટલે આમ કેવું છે ને. કદી પણ કાંઈ પણ કરો ને, કોઈને કહેશો નહીં, ભક્તિ છુપી રાખો. ભક્તિ જે સાચી કરે છે એ બોલશે નહીં, અને અધૂરો ગળો વધારે છલકાય એમ કે ને, એવું જેની સાચી ભક્તિ નથી ને બોલે, આમ કર્યું મારે તો આમ કરવાનું છે. આખા ફળિયામ કહી આવે, અધિક મહિનો આવે છે. મેં તો અત્યારથી સિંગો શેકીને રાખી દીધી છે, ચકરી તો બે ડબ્બા ભરેલા જ છે. આહા, લે અધિક મહિનો, મજા જ આવી જાય ને અધિક મહિના. અઠવાડિયા આગળથી તૈયારી કરી દે, બધું લાવીને મૂકી દે સામાન. વ્રત એટલે વ્રત ના રહેવાય તો નહીં કરવાનું, કરીએ તો પૂરું કરવાનું. હા, કંઈક એવું આધારમાં જરાક જોઈએ તો થોડુંક બરાબર છે, પણ પછી બે ટાઈમ પેટ ભરીને ખાવાનું જ હોય તો વ્રત નહીં કરવાનું. શાંતિથી ખાઈ લેવાનું જે બનાવે. ભક્તિ સેવા વગરની ભક્તિ આંધળી છે, અને ભક્તિ વગરની સેવા એ પાંગળી છે. માટે બંનેનો સમન્વય બતાવ્યો છે. સુતજીએ કહ્યું છે, વ્યાસનારાયણ ભગવાન આપણને કહે છે કે જીવનમાં ભગવાનની ખૂબ હૃદયમાં ભક્તિ વધારવી હોય તો એની કથાનું શ્રવણ કરજો. શ્રવણ કરતા કરતા હૃદયમાં ભાવ જાગે એટલે કીર્તન કરજો. આ બેન કેવા ઊભા થઈ ગયા હતા, કીર્તન. તન એટલે શરીર, શરીરમાં એક વિશેષ કૃતિ જાગૃત થઈ જાય, રહી ન શકે માણસ, એવું કીર્તન. હૃદયમાં એક સ્ફુરિત સ્ફૂર્ણા જાગૃત થાય, ઝૂમી ઉઠે, નાચી ઉઠે, અંદરથી ભાવ જાગે, એ ભક્તિ છે, એ કીર્તન છે. કૃતિ બદલાય, કીર્તન કરતા કરતા કૃતિ બદલાય, એનો સ્વભાવ બદલાય, કર્મ બદલાય, આ બધું બદલી નાખે, એનું નામ કીર્તન. કીર્તન એટલે એવું નહીં કે મોટા મોટા રાગેથી ગાય કાઢ્યું એટલે કીર્તન કર્યું કહેવાય. કીર્તનમાં ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડે, તાલ, લય અને સુર, આ ત્રણનું ધ્યાન રાખીને કીર્તન કરાય. પછી ભેંસા સુરમાં ગાવ ને એને કીર્તન ન કહેવાય, પણ એને તો એમ જ લાગે કે હું સરસ ગાઉં છું. એક વખતે હરીફાઈ હતી ગાવાની, એટલે એક ભાઈએ થોડુંક પ્રેક્ટિસ કરેલી એટલે એને એમ થયું કે હું જરાક હું આમાં ભાગ લઉં. એટલે એને કોઈક મિત્રએ સલાહ આપી કે તું અહીંયા ભાગ લે ને, એના પહેલાં આપણી ગૌશાળામાં જઈને થોડુંક ગાયા, ગાયો ને મજા આવે ને તો તું ભાગ લેજે, નહીં તો ના લેતો. કારણ કે એના મિત્રથી એવું તો કહેવાય ને કે તું તો બે સુરું ગાય છે, કંઈક તો રસ્તો બતાવવો પડે. એટલે એને કીધું તું ગૌશાળામાં જઈને પહેલો ગાઈ લે, પ્રેક્ટિસ કર, અને પછી તું ગાયોની પ્રસન્નતા જોવે ને તો તું પ્રેક્ટિસ એમાં ભાગ લેજે ગાવામાં. તો કે ભલે. તો ગૌશાળામાં જઈને ગાવા માંડ્યો ને તો બધી ગાયો ત્યાંથી ભાગી ગઈ, એકે ગાય ન મળે. પેલા મિત્રએ પૂછ્યું શું થયું, તો કે બધી ગાય ભાગી ગઈ. તો કે સમજી જા, સમજી જા. તો કે શું? તો કે ભાગ ન લેવાય, આ ગાય નથી સાંભળી શકતી તો કોઈ માણસો નહીં સાંભળી શકે. એકવાર બોમ્બેની અંદર આવો મોટો સરસ હોલ, એમાં બધાય લોકો પોતપોતાના પ્રોગ્રામ રાખતા હોય, એમાં આવા ગાવાનો પ્રોગ્રામ હતો, સંગીત સંધ્યા હતી. સંગીત સંધ્યામાં એક ભાઈએ એવી જમાવટ કરી, બિલકુલ સારું ન ગાય પણ એવી જમાવટ કરી દીધી કોઈનો વિચારો સમજે જ નહીં.
એટલે બધા ધીમે ધીમે ઊભા થઈને બહાર ચાલવા માંડ્યા. એક ગયું, બે ગયા, ચાર ગયા, છ ગયા, દસ ગયા, બધા બહાર જવા માંડ્યા. ધીમે 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 કરીને બધા બહાર ઉઠીને નીકળ્યા. એટલે પછી પેલાને એમ થયું કે આ તો હવે કોઈ ન રહ્યું, એકલી ખુરશી જ રહી. એટલે ધીમે રહીને બંધ થયો. ત્યારે બહારથી એક ભાઈ અંદર આવ્યો, દોડતો દોડતો, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એટલે પેલો કે વાહ, તાળી પાડી, તમે વન્સ મોર કહેવા આવ્યા તો તો હું ગાઉં. એટલે બીજો એક આવ્યો દોડતો કે હું જોઈને વન્સ મોર કહે છે, તને કંઈ ભાન પડે છે, આખું ખાલી થઈ ગયું, કોણ છો તમે? હું હામે ચાની દુકાનવાળો છું, અહીંથી બધા બહાર નીકળ્યા ને તે ત્યાં આવ્યા છે. ચા નાસ્તો રેસ્ટોરન્ટ વાળો છું કે હું? એટલે મારી આખી હોટલ ભરાઈ ગઈ, અહીંથી બધા નીકળ્યા, બધા ક્યાં આવે? એ મજાના ચા પાણી કરે છે, કરવા દો ને, અને વંશ મોર ગાવા દો, એટલે અંદર આવે નહીં તો બીજું બધી નવી નવી આઈટમ મંગાવે ને, ખાય ને. લે, આ તો એક ધંધામાં બીજો ધંધો શરૂ થઈ ગયો. કીર્તન એને કહેવાય કે જેમાં ત્રણ બાબત સધાયેલી હોય, અને એ સધાય ને ત્યારે જ ભીતરના તાર ઝંકૃત થવા લાગે, અને હૃદયના તાર ઝંકૃત થાય ને ત્યારે જીવ બેસી ન શકે, વ્યક્તિ બેસી ન શકે, એના હૃદયની અંદર એક તાન શરૂ થાય. ભગવાન શિવ સાંબ શિવ કેમ નૃત્ય કરતા? નૃત્ય એ કીર્તનની અંદર એક એવો ભાવ છે. એને ગમતું શૃંગ બિહારી, નૃત્ય નિહારી, એ નૃત્ય કરતા નટરાજ કહેવાયો. માટે કહ્યું એને કે એને પ્રકાર, આ બધા સાધન બતાવ્યા છે ભક્તિને વધારનારા, વૈરાગ્યને સ્થિર કરવાના, વૈરાગ્ય ટકાવવાના આ બધા સાધન છે. અને આ સાધનો જીવનમાં અપનાવી લઈએ તો આપણી અંદર ભક્તિ વધે, વૈરાગ્ય વધે, ટકે, અને વૈરાગ્ય ટકે તો જ આ જીવનમાં આત્માનું કલ્યાણ થઈ શકે. બાકી છેલ્લા સમયે એક સાધુ, છેલ્લો સમય હતો અને છેલ્લા સમયે એની નજર બોરડી ઉપર ગઈ, જંગલમાં રહેનારો, બોરડી ઉપર ગઈ, અને બોર ઉપર એક બોર લાગેલું હતું ને એ બોરમાં સાધુની નજર ગઈ, અને બીજી ક્ષણે એનું શરીર છૂટી ગયું, પણ કીડો થઈને બોરમાં પેઠો, કીડો થઈને બોરમાં પેઠો. ત્યારે એના બધા શિષ્યો હતા ને એને એ ગુરુના ગુરુને પૂછ્યું કે અમારા ગુરુજી તો બહુ વહેલા ગયા, હે ગુરુજી તમે એમના ગુરુજી છો, અમારા ગુરુજી ક્યાં ગયા હશે, એમનો ક્યાં જન્મ થયો હશે? પેલા ગુરુજીએ સમાધિ લગાવીને જોયું કે તારા ગુરુજી પેલા બોરમાં કીડો બનીને બેઠા છે, લાવીને તોડીને જોવું હોય તો જોઈ લે. આ દશા, જંગલમાં રહીને સાધના કરી કરીને મરી તૂટેલાના પણ આ દશા થતી હોય. આપણે સંસારી જીવો છીએ અને આપણને કેટલી સુલભ સાધના બતાવી દીધી, બસ તમારા મનને સાચવી લેજો, અને અંતે મતિ યથાગતિ, આ છેલ્લા સમયે આપણું મન હે નાથ તારા સ્મરણમાં રહે. અને એટલે જ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે. રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માંગુ. Oh.
काटे मारा प्राण प्रभु एवू આપે કે ના આપે પણ ભક્તિ કરતા કરતા શરીરને હું છોડું મને એટલે મારા પર એટલી કૃપા કરજે આ શરીર શાંત થાય ને ત્યારે મારા મનની અંદર મારા હૃદયની અંદર મારા અંતરની અંદર તારું સ્મરણ ગુંજતું હોય ભલે બોલી ના શકીએ પણ તારું સ્મરણ થતું હોય એટલી કૃપા કરજે એટલું એટલું આપણે ભગવાન પાસે જરૂર માંગીએ બીજું કંઈ માંગવાની જરૂર નથી શનકાદિક ઋષિઓએ કહ્યું છે શ્રી શૌનક ઉવાચ સુત સુત મહાભાગ સર્વજ્ઞોષી મહાપતે મહામતે તત્પ્રસાદાત કૃતાર્થોહં 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 પુનઃ પુનઃ હે કૃપા કરનારા કૃપાવંત કૃપાવંત પુનઃ પુનઃ કૃપા કરતા રહો અને હજી અમને આ શિવ પરમ તત્વ પ્રત્યે હજી હૃદયમાં ભાવ જાગે એવું તમે કથન વિદિત કરતા રહો હજી કંઈક કહેતા જ રહો કહેતા જ રહો શૌનકાદિક ઋષિઓએ સુતજીને કહ્યું છે સુત સુત મહાભાગ હે મહાભાગ્યશાળી હે મહાન પુણ્યશાળી હે દિવ્ય ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની ગુણગાથા ગાનારા હે પરમ જ્ઞાની હે મહાપ્રાજ્ઞ તમે હજી અમારા ઉપર કૃપા કરતા રહો પુનઃ પુનઃ કરતા જ રહો અને ભગવાન શિવ પ્રત્યે અમારી વધારે ને વધારે ભાવના શ્રદ્ધા નિષ્ઠા ત્યાગ સમર્પણ જાગૃત થાય એ માટે કંઈક કહેતા જ રહો બતાવો કે શિવની ઉપાસના કરનાર જીવની કેવી ગતિ થાય છે એ અમને સમજાવો અને ત્યારે સુતજીએ કહ્યું છે કે હે સૌભાગ્યશાળી જીવોનું કલ્યાણ કરનારની ભાવના સાથે બેઠેલા તમામ જ્ઞાન પીપાસુઓ હે સાધુ મહાપુરુષો હું તમને આગળની એક કથા કહું છું કોઈ એક સમયે સાગર કિનારે એક બાસ્કલ નામનું ગામ હતું અને ગામની અંદર એ નગરની અંદર બધા દ્વિજો રહેતા હતા આ દ્વિજો પોતાના તમામ પ્રકારના કર્મથી વિમુખ થયેલા હતા વૈદિક ધર્મને ભૂલી ગયા હતા દ્વિજોનું કાર્ય છે સંસારને સાચી દિશા બતાવી સત્કર્મ કરવા ધર્મરહિત થયેલા હતા અધર્મને આધીન બનેલા હતા અકર્મ કરવા પ્રત્યે અસદકાર્યો કરવા પ્રત્યે તેઓ વધારે પડતા પ્રવૃત્ત હતા આવા તમામે તમામ વ્યક્તિ દુરાચારી હતા એકે એક વ્યક્તિ દુરાચારી હતા અત્યારે તમે જોવો એ જ પરિસ્થિતિ છે આજે કોના ઘરનું જલ પીવું ને એ પણ એક પ્રશ્ન થાય દરેક ઘરની અંદર અભક્ષ આહાર આવી ગયો ન ખાવાનું ખાઈ રહ્યા છે ન પીવાનું પીવાઈ રહ્યું છે લોકો ફ્રીજની અંદર બોટલો રાખતા થયા ગામડામાં પોટલીઓ ચાલે ને શહેરોની અંદર બોટલીઓ ચાલે ભગવાન શિવની આરાધના કરતો હોય પાછો શિવ મંદિરે જાય દૂધ લઈને જાય ભગવાન શિવને લિંગ ઉપર દૂધ ચડાવે એ શિવજીને દૂધની જરૂર નથી આ જીવરૂપી શિવ અંદર બેઠો છે એને દૂધ પીવડાવને ત્યારે એને બાટલીની પોટલીની ધારા કરે જે જીવરૂપી શિવને ખરેખર દૂધની જરૂર છે ત્યાં ન ચડાવવાનું ચડાવી રહ્યા છે ન પીવાનું પી રહ્યા ન ખાવાનું ખાઈ રહ્યા છે અભક્ષ આહાર જેવું ખાય અન્ન તેવું બને મન એટલા માટે તો પરમ પૂજ્ય ગુરુદેવે 16 સંસ્કારની પરંપરા બતાવી એમાં બાળકના જન્મ પછી એને અન્ન આપવાની શરૂઆત કરો ને ત્યારે અન્ન પ્રાસન સંસ્કાર કરાવો આપણા ઘરમાં દીકરાના દીકરા નાના આવવાના હોય એવું તેવું હોય ને તો આ બધું બહુ ધ્યાન રાખવા જેવું છે દીકરીના ત્યાં સંબંધીઓને ત્યાં બાળક જન્મ થવાનો હોય ને ત્યારે આ બધા સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે જરૂરી છે
અન્નપ્રાશન સંસ્કાર એટલે કરાવવામાં આવે છે કે મા બાપને કહેવામાં આવે કે કેવું અન્ન ખવડાવવું જોઈએ. પવિત્ર અન્ન આપો. હવે તમે આવેલો આ જીવ, આ શરીર ધારણ કરીને આવ્યો છે નાનો બાળક તમારા ઘરની અંદર, એને તમે શું ખવડાવશો? પહેલું ફેરેક્સ પાવડર ડબ્બા ડબ્બા ખવડાવી ખવડાવીને મોટું કરે, પછી ડબ્બા જેવું જ થાય. ડબ્બા ખવડાવીને ઉછેરેલું બાળક ડબ્બા જેવું થાય, અને મા બાપ તો એવા ફાંકામાં ફરતા હોય નાનું હોય ત્યાં સુધી. અમારે તો એને મોટો એન્જિનિયર બનાવવો છે, મોટો ડૉક્ટર બનાવવો છે, મારે તો આમ બનાવવું છે ને તેમ બનાવ, પણ તે અંદર આપ્યું છે હું એ તો વિચાર કર પહેલાં. અને પછી ભણે નહીં ને કે અમારે કાંઈ વાંધો નહીં, નહીં ભણે તો એને નસીબ બહુ ઊંચું છે. પછી બીજી વાત આખી બદલાઈ જાય. બાળકને પહેલું અન્ન આપે ને તો માં એના હાથે ખીર બનાવે. ખીર એ સાત્વિક ભોજન છે, અને એ પણ ખીર કોની? દેશી ગીર ગાયના દૂધમાંથી બનેલી ખીર હોવી જોઈએ. ગીર ગાય એ કામધેનુ સ્વરૂપ છે, ગાયોની રક્ષા થવી જ જોઈએ. એટલે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે સારો પ્રસંગ હોય ને તો ગૌદાન કરજો. દીકરીને સાસરે વડાવે ત્યારે ગાયનું દાન કરવામાં આવે. પહેલામાં પહેલું મંગલ ફેરામાં પહેલું દાન ગાયનું અપાય. કેમ? તો કે એક માને છોડીને જાય છે ને તો બીજી માં એની સાથે જશે એનું રક્ષણ કરવા માટે. પણ ગાયનું રક્ષણ કરવા માટે હવે તો ચાંદીની ગાય આપે, ચાંદીની ગાય રક્ષણ કરે? ઉલટી હાચવવી પડે, એને હાચવીને મૂકી દેવી પડે. સાપ ગયા ને લીસોટા રહ્યા. ગાડી મૂકવાની જગ્યા છે પણ ગાય રાખવાની જગ્યા, રાશિ એક જ છે પણ આવશે ધીમે ધીમે. આ પણ આવશે. હવે દરેક ઘરમાં જેમ ગાડીનું પાર્કિંગ એક રાખાય છે ને એમ દરેક ઘરમાં એક ગાય બંધાય એવી પણ વ્યવસ્થા થશે. રાજકોટમાં એક આખી કોલોની એવી બની રહી છે કે એક કોલોનીમાં વચ્ચે ગૌશાળા છે મોટી, અને દરેક ઘરની વ્યક્તિએ એક ગાય રાખવાની જ, એ ગાય એને જ પાલન કરવાનું, અને એ ગાયનું દૂધ એને મળે. એ ગાયો જે ગાય દૂધ દેતી હોય એ ગાયને દૂધમાંથી જ બધાને દૂધ આપવાનું. બહુ સુંદર વ્યવસ્થાઓ હવે આવી જ રહી છે. હવે દૂર નથી એ દિવસો, સતયુગી વાતાવરણ નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પણ આપણે કરી શકીએ એમ છે. જેને ભગવાને બહુ સારું આપ્યું હોય ને એ આવું કરી શકે, અને જે કદાચ ન રાખી શકે ને કે ચારો કે તે લાવો શું, હવે તો બધું મળે. આ ડોઘીના ફૂડ મળે તો કેમ ગાયના ફૂડ નથી મળતા? આ ડોઘી ડોઘી કરીને ઘરમાં કૂતરા રાખો છો? આ કૂતરા ઘરમાં આવ્યા, શેરીમાં રખડતા કૂતરા ઘરમાં આવ્યા, અને ઘરમાં રાખવાની ગાય શેરીઓમાં રખડતી થઈ, એટલે આ પતન થઈ રહ્યું છે, એટલે પતન થઈ રહ્યું છે. રાખો ગાય ઘરમાં, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે આ ગાયની બનાવેલી. અમે ખાલી સેમ્પલ થોડોક તમારા માટે લાવ્યા છે, તમને જરૂર હશે ને તો અમે વધારે મોકલીશું. આ સત્વ છે, સત્વ ગાયના ઘીમાંથી બનાવેલું સત્વ. બે ટીપા દરરોજ નાકમાં બંને બાજુ બે બે ટીપા નાખી સૂઈ જાઓ. માઇગ્રેન હોય, ઊંઘ ન આવતી હોય, પથારીમાં આડોટી આડોટીને થાકી જાઓ, દહ વાર બેઠા થાઓ, બાથરૂમમાં જાઓ, આમ કરો તેમ કરો, ઊંઘ ન આવે, ટીવી જુઓ, મોબાઈલ લઈને બેસો, ઊંઘ ન આવતી હોય, આ બબે ટીપા નાકમાં નાખો, સવાર ક્યાં પડશે ખબર પડશે નહીં. અને ઊંઘ તો આવી જાય, ઘણા લોકો ઊંઘી જાય, પણ એવી એવી ધમણ ચાલુ કરો બાજુવાળાને ઊંઘવા જ ન દે. આ બબે ટીપા નાખો, ઊંઘ તમે તો શાંતિથી સૂશો પણ બાજુવાળાને બહુ મસ્ત ઊંઘ આવશે. આ સત્વ લઈ જાજો. બે ટીપા ડુટીમાં નાખી દો, 72,000 નાડીઓને ગાયનું સત્વ મળી જશે, અને કેટલા બધા રોગમાંથી આપણે મુક્ત થઈ જશું. આ થોડોક સેમ્પલ લાવેલા છે, લઈ જાજો, અને વધારે જોઈતું હશે તમારા રાજુભાઈને ત્યાં પહોંચાડીશું, ત્યાંથી લેજો. બહુ મહત્વની વસ્તુ છે ગાય, એ તો આપણા માટે કામધેનુ છે, કામધેનુ. ગાયની સેવા કરજો. ન રાખી શકો તો તમારા કોઈ સંબંધી ગામડામાં રહેતા હોય એને